જી એક સરસ હથોડી અને ઓલું લઈને એક મૂર્તિ બનાવે છે, મેં હમણાં જોયું. તમને શું લાગે છે, મૂર્તિ તમારી જ છે, તમારા બાળકની જ છે? તમે એને સતત સમજાવો કે જેટલું કામ તું આમાં આ આ વસ્તુમાં કરીશ, જેટલું પાયાને મજબૂત કરીશ. કારણ કે અત્યારે કેવું છે કે બાળકને સુધારા વધારવા માટે તમારી પાસે બહુ જાજો સમય નથી. આપ તમને બધાને તમારો પોતાનો રૂમ લગ્ન પછી મળ્યો હશે. આ તમારો કબાટ, આ તમારું ઘર, આ તમારો રૂમ. અત્યારે તો મકાન બને પહેલાં આપણે એમ કહીએ કે આ ચિલ્ડ્રન રૂમ, આ મારો રૂમ. અને પછી સાતમા આઠમાં મેં બાળક બહુ પ્રેમથી કહી દઈશ કે મારને પૂછ્યા વગર મારા રૂમમાં નહીં આવવાનું. એવું બેબી પિંક કલરનો રૂમ આપણને અચાનક કાળો રૂમ લાગવા માંડે. ચોક્કસ તારો જ રૂમ છે, પણ તારો રૂમ આ ઘરનો એક ભાગ છે એવું તમારે સમજાવવું જ પડે. ઓલા પઝલ્સ આવે ખબર છે, નાના હોય ત્યારે બ્લોક્સ બનાવવાના હવે અલગ અલગ પ્રકારના, અને એ બ્લોક્સમાંથી આપણે મહેલ બનાવડાવીએ બાળકોને, કિલ્લો બનાવડાવીએ. ત્યારે માત્ર એમાં રંગોની ઓળખ નથી આપવાની, માત્ર ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે એવી નથી આપવાની, પણ સાથે સાથે એને કહેતા જવાનું છે કે સૌથી પહેલો બ્લોક છે ને એ દાદા છે. દાદા એક માળ કર્યું હતું, એના ઉપર પપ્પાએ બીજો માળ કર્યો. આ બારી છે ને એ બા છે. આ ઉપરનું ટોપકું છે ને એ આપણા પાડોશી છે. એટલે એ બાળકને ખબર પડે કે જીવવા માટે મારા હોવાની નહીં, મારી આજુબાજુ આ બધા સંબંધોની ખબર પડે. આ બધાનું હોવું જરૂરી છે. હું ક્યારેય કોઈ મા બાપને એવું નથી કહેતી કે તમારા સ્વપ્નાઓને તાળવે મૂકી દો અને બાળકો ઉછેર કરો. હું તો રાધર ત્યાં કરું છું કે ક્ષણે ક્ષણે તમારા સ્વપ્નાઓને ઈચ્છાઓને પૂરેપૂરી જીવો અને સાથે સાથે બાળકોને સાથે રાખતા જાઓ. આપણે ક્યાંક એવું માની બેઠા છીએ કે આ બાળક આવે એટલે આપણા સપનાઓનું આમ કરી દેવાનું તેમ કરી દેવાનું, જરાય નહીં. રાધર તમારા બાળકોને સતત સમજાવો કે ગમે એ ઉંમરે સપનાઓને જીવી શકાય છે, ગમે તે ઉંમરેને ઈચ્છાઓમાં રોકાણ કરી શકાય છે. પતંગિયાઓના શોખીન હોય, પતંગિયાના પ્રેમી હો, તો તમે પાંજરાઓનો બનાવાય, બગીચાઓ બનાવાય કે એ તમારી સુગંધથી પતંગિયાઓ તમારી ડાળે આવીને બેઠા જાય અને સૂંઘે કે મારા પપ્પાને હું નહીં પૂછું ને તો મને મજા નહીં આવે, મારી મમ્મીના આશીર્વાદ નહીં લઉં ને તો મને ઘરની બહાર નીકળવું નહીં ગમે. આમાં આપણે કેટલા આપણે એવા છીએ કે જેમાં આપણે આ બળકની શ્રદ્ધા આજે પણ આ ઉંમર